હેલો ફ્રેન્ડ્સ, હું શિવાંગી શાહ છું. મેં સ્કૂલિંગ સુરતમાં ભૂલકા ભવન સ્કૂલમાંથી કર્યું છે, ધેટ ટુ ઇન ગુજરાતી મીડિયમ. આફ્ટર ધેટ આઈ હેવ જોઈન્ડ એન્જિનિયરિંગ બીઈ એન્વાયરમેન્ટ કર્યું છે જીઈસી સુરતમાં. ત્યાંથી સ્ટાર્ટ કરીને જીપીએસસી ની મેઇન્સ મેં ઇંગ્લિશમાં લખી હતી, તો એ બધાને બહુ ટફ લાગતું હતું કે ભાઈ ગુજરાતી મીડિયમમાં છીએ. એક સૌથી મોટું એ જ હોય છે કે ભાઈ અમે તો ગુજરાતી મીડિયમમાં છીએ તો અમે કેવી રીતે કરી શકીએ, તો એવું કશું ટફ હોતું નથી. બસ એક ખાલી બોર્ડ માં કેવું 10માની વીક લાગે, 12માની વીક લાગે એવી રીતે ક્રિએટ કરેલું હોય છે, એવું કશું ખાસ હોતું નથી. તમે બી લખી શકો છો. એન્ડ આફ્ટર ધેટ આઈ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યુપીએસસી. યુપીએસસી ની પ્રિપેરેશન કરતા કરતા પછી મેં સાથે જીપીએસસી આપી, જે ક્રેક થઈ ગઈ અને ફિફ્થ રેન્ક સાથે ગઈ. ફર્સ્ટ ઓફ ઓલ, મેં કોઈ દિવસ એવા લિમિટેડ અવર્સ થી વાંચ્યું નથી કે હું આટલા અવર્સ વાંચીશ આટલા અવર્સ વાંચીશ. મેં હંમેશા એક પ્રોપર શેડ્યુલ બનાવ્યું છે જેમાં ઇન્કલુડિંગ રિવિઝન હોય, અને એ શેડ્યુલ જ મેં ફોલો કર્યું છે. તો અગર એ દિવસે મારું ઓછું વાંચવાનું હોય ને મારું જલ્દી પતી જાય છે, તો એ જલ્દી પતી જાય તો ઓકે ફાઇન, એ દિવસ મારા 4 to 5 અવર્સ નું રીડિંગ થાય છે. અને બીજા દિવસે એ વસ્તુ એ છે પણ જે તમે શેડ્યુલ બનાવો છો તો એ દિવસે એ પતે નહીં ત્યાં સુધી સુઈ નહીં જવાનું. સેમ વસ્તુ કે શેડ્યુલ એટલું ઇઝી બી નહીં બનાવવાનું. રોમન સેનિસરનો આ માટે બહુ સારો વિડીયો છે જે મેં જોયો હતો, કે તમે તમારું શેડ્યુલ બનાવવાનું ને 80% સુધી ફોલો કરી શકો એટલું તમારે કરવાનું, એટલા અટેમ્પ્ટ તમારે આપવા પડે, એટલા તમારે એફર્ટ્સ લગાવવા પડે તો તમને રિઝલ્ટ મળશે, નહીં તો નહીં. પ્રિલિમ્સ હમણાં 2020ની જે હતી, મતલબ 2019માં જે થઈ, તો એ પતી ગઈ છે. એટલે અત્યારે તો હવે મેઇન્સ આવવાની છે, બટ સ્ટીલ જે લોકો નેક્સ્ટ પ્રિલિમ માટે પ્રિપેરેશન કરે છે, જીપીમાં 2 પેપર હોય છે ને ટોટલ 8 સબ્જેક્ટ હોય છે, તો એ 8-8 સબ્જેક્ટ માટે તમને પૂરેપૂરા તમે કરી શકો એમ હોતા નથી. અત્યારે ટાઈમ લિમિટ વધારી છે, અમારા ટાઈમ પર 2 અવર્સ હતા ઈચ પેપર માટે, અત્યારે 3 અવર્સ છે. બટ સ્ટીલ તમને ટફ પડી શકે, કારણ કે સ્ટેટમેન્ટ વાળા બધા ક્વેશ્ચન આવતા હોય છે ને એ રીતનું હોય છે. તો આઈ સજેસ્ટ કે કટ ઓફ એટલું બધું હાઈ નથી હોતું, તો તમે 4 સબ્જેક્ટ એકદમ સ્ટ્રોંગ કરો અને બાકીના 2 સબ્જેક્ટ ને મીડિયમ હોય તમારા, અને 2 સબ્જેક્ટ તમે છોડી શકો ફોર પ્રિલિમ. તો તમે એ રીતે સ્ટ્રેટેજી બનાવો, તો 6 સબ્જેક્ટ ની સાથે તમે એટલીસ્ટ પ્રિલિમ એ કટ ઓફ ક્લિયર કરવાની ગેમ છે, અને એ તમે કરી શકો છો. તો મેં મારા અમુક સબ્જેક્ટ જે વીક હતા તો એ વધારે ટકા કર્યા, અને બાકીના જે હતા જે મારા સ્ટ્રોંગ હતા, જ્યોગ્રાફી છે, પોલિટી છે, કલ્ચરમાં એ લોકો બહુ ટિપિકલ ગુજરાતનું કલ્ચર પૂછતા હતા, અને હું યુપીએસસી ની પ્રિપેરેશન કરી હતી તો મારું ગુજરાતનું કલ્ચર એટલું સ્ટ્રોંગ નતું, તો મેં થોડું ઘણું પછી એને છોડી દીધું. એટલે તમે જેટલા સબ્જેક્ટ કરો છો એટલા સ્ટ્રોંગ કરો, એમાં તમે માર્ક્સ કવર કરી શકો. અને તમે અમુક એકાદ 2 સબ્જેક્ટ હું સજેસ્ટ કરીશ કે તમે થોડાક એને છોડી શકો. ઓકે, જીપીએસસી મેઇન્સ માટે સૌથી વધારે ઇશ્યુ હોય છે કે 2 લેંગ્વેજ, ગુજરાતી અને ઇંગ્લિશ, એમાં બધાને ટફ હોય છે કે માર્ક્સ નથી આવતા. તો ફોર દેટ કે તમે રોજના રોજ એમાં જેટલા બી ફોર્મેટ છે એ ફોર્મેટ રાઇટિંગ ની પ્રેક્ટિસ કરો, એના પ્રોપર ફોર્મેટ જે લોકોને હાઈએસ્ટ માર્ક આવ્યા છે આગળના વર્ષોમાં એ લોકો પાસેથી મળી જશે, કારણ કે માર્કેટમાં જે જનરલી અત્યારે બુક્સ અવેલેબલ છે તેમાં પ્રોપર ફોર્મેટ નથી. જનરલી એ લોકો ઓફિશિયલ ફોર્મેટ્સ પૂછે છે, અને આપણે ટિપિકલ ફોર્મેટ કરીને જઈએ ને એમાં માર્ક્સ નથી આવતા. ક્યાં કયા પંક્ચ્યુએશનમાં આપણું ધ્યાન રાખવાનું, શું કરવાનું એ ખ્યાલ નથી હોતો આપણને. તો એ તમે પ્રોપર જયારે એનાલિસિસ કરશો પ્રીવિયસ યર ટોપર્સના પેપરનું, તો તમને વધારે સારી રીતે આઈડિયા આવશે. તો લેંગ્વેજ માટે ડેઈલી ફોર્મેટ લખો, ડેઈલી સવારે ઉઠીને 1 કલાક 1.5 કલાક જેવું એની માટે આપી દો, કારણ કે એટલા બધા પેપર્સ બી અવેલેબલ છે કે તમે લખી જ શકો છો. ઓકે, લેંગ્વેજના 2 પેપર થઈ જાય, પછી એસે નું પેપર છે. તો એસે માટે તમારું ગ્રાસ્પ રીડિંગ અને તમારી રાઇટિંગ સ્કિલ્સ જોઈશે. જીપીએસસીમાં એસએનું પેપર તમે એકદમ ડેટા 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 નાખીને નહીં ભરી શકો વધારે પડતું. તમારું એમાં એવું બી દેખાવું જોઈએ કે તમારો એસએ જે છે થોડો પ્રોપર ફ્લોમાં ચાલે છે, અને એમાં ડાયમેન્શન્સ બધા કવર થાય છે. 8 to 9 પેજીસ તમારે એક ટોપિક પર લખવાના છે, તો એ રિપીટેટિવ નહીં થવું જોઈએ. એમાં એટલા બધા કોટ બી ના આવવા જોઈએ કે એવું લાગે કે તમે આખું કોટથી ભરી દીધું. એકદમ બેલેન્સ રહેશે હોવો. એસએના પેપરમાં સૌથી વધારે તકલીફ એ થાય છે કે ફર્સ્ટ એસે, સેમ મારી સાથે બી એવું થયું કે ફર્સ્ટ એસએમાં વધારે માર્ક્સ હોય, સેકન્ડમાં એના કરતા ઓછા, થર્ડમાં એના કરતા ઓછા. તો આઈ હેવ લર્ન કે તમે એવું કરી શકો, 3-3 એસએનું સાથે રફર કરી દો, ઇક્વલ ટાઈમ ડિવાઈડ કરો, અને પછી તમે એસએ લખો. તો તમે 3-3 એસએમાં અબોવ એવરેજ માર્ક્સ લાવી શકો, નહીં તો એવું થશે કે મારા બી લાસ્ટ એસએમાં સૌથી ઓછા છે. એ એગ્રીકલ્ચર પર હતો ને સૌથી ઇઝી એસએ હતો, તેમ છતાં મારા એમાં ઓછા. અને એમાં ટાઈમ બહુ ખૂટતો હોય છે, જયારે આપણે 8-9 પેજ એક ટોપિક પર લખવાના હોય, હાથ દુખી જાય, 2 પેપર લખતા હોય એવું હોય છે. તો એની માટે ટાઈમ મેનેજમેન્ટ બી રાઇટિંગ પ્રેક્ટિસ. એસે ના એવું નથી હોતું કે તમે છેલ્લે લખશો, 2 પેપર લખશો, તમને ખબર જ છે બધું, રફવર્ક બધાનું કરી લીધું છે ને તમારું લખાઈ જશે. તો એની માટે બી રાઇટિંગ પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એસએ ના પેપર માટે. અને બાકીના 3 પેપર હોય છે જીએસ ના, GS1, GS2, GS3. તો એમાં એ તો અમારા ટાઈમ પર તો 5 માર્કર્સ બી હતા અને 10 માર્કર્સ પણ હતા. તો 5 માર્કર્સ તો ટોટલી ફેક્ચ્યુઅલ હોય, એમાં તમને આવડે નહીં આવડે ની કોઈ ગેરંટી નથી. પણ હવે તો ખાલી 10 માર્કર્સ છે. 10 માર્ક્સ ના આન્સરમાં તમારે બધા એમાં બી ડાયમેન્શન કવર કરવાના હોય છે. એનું ઇન્ટ્રોડક્શન હોય, જે કરંટમાં એનો કોઈ ઇસ્યુ ચાલતો હોય કે કંઈ પણ હોય, તો તમે ઇન્ટ્રોડક્શન કરો.
એનું કન્ક્લુઝન રાખો. કન્ક્લુઝનમાં હંમેશા વે ફોરવર્ડ જેવું કન્ક્લુઝન હોય, અને એમાં જે વચ્ચે બોડી પાર્ટ છે એમાં પોઝિટિવ નેગેટિવ એસ્પેક્ટ કે એમાં બધા ડાયમેન્શન કવર કરો. ઇટ ઇઝ ધ સેમ સ્ટ્રેટેજી કે જે બધાને કોમનલી ખબર જ હોય છે, પણ હવે તમે જયારે ડાયમેન્શન કવર કરો છો ત્યારે એને સપોર્ટ કરવા માટે તમારે ડેટા ફેક્ટ એ બધું અંદર એડ કરો. કારણ કે જયારે તમે કોઈ એક આન્સર લખો છો તો તમારા આન્સર અને એ જ સેમ આન્સર 8th 9th 10th ની જીસીઆરટી એનસીઆરટી વાળો કોઈ સ્ટુડન્ટ લખે છે તો તમારા અને એના આન્સરમાં ફરક શું હોય શકે? જો નોર્થ ઇન્ડિયન ને સાઉથ ઇન્ડિયન રિવર્સ નો આપણને ડિફરન્સ પૂછ્યો હતો, અમને પૂછ્યો હતો, તો તમે એ જે તમે જુઓ છો તો ત્યારે તમે લખો છો કે ભાઈ નોર્થ ની રિવર લાંબી છે, સાઉથ ની નાની છે, તો તમને ખબર હોવી જોઈએ કે ગંગા 25 થી 25 કિલોમીટર છે અને તાપી આટલી છે, તો સપોર્ટ કરો આર્ગ્યુમેન્ટ ને તમારે, તો એ વધારે સારું રહેશે જીએસ પર. જેટલું એમાં ડેટા ને ફેક્ટ તમે આર્ગ્યુમેન્ટ ને સપોર્ટ કરવા નાખશો એ વધારે સારું રહેશે, એ વધારે માર્ક્સ આપો. ઇન્ટરવ્યુ મારી માટે બહુ ટફ હતું, કારણ કે ત્યાં સુધી મારી બોલવાની સ્પીડ બી એઝ યુઝ્યુઅલ અત્યારે તમે જોશો તો થોડી ફાસ્ટ છે નોર્મલ કરતા. તો ઇન્ટરવ્યુ ની પ્રિપેરેશન મને સૌથી વધારે મારામાં ટફ લાગી, કારણ કે એમાં બહુ સારું, બહુ રિસ્પેક્ટફુલી ને બહુ શાંતિથી વાત કરવાની હોય કે જે મારા નેચરમાં એકચ્યુઅલી નથી, તો એ માટે મેં બહુ પ્રેક્ટિસ કરી હતી. મોક રાઉન્ડ બહુ વધારે આપ્યા હતા અને પ્રોપર મારી બધી સ્કિલ્સ પર, મારા પોઝિટિવ મારા નેગેટિવ એ બધા પર કામ કર્યું. એટલે કેવું હોય, એ લોકો તમને જનરલી ક્વેશ્ચન પૂછે સીધો જ કે ભાઈ તમારે સિવિલ સર્વિસીસ કેમ જોઈન કરવું છે અને ગુજરાત જ કેમ, યુપીએસસી છોડીને જીપીએસસી કેમ, તો એ બધા ક્વેશ્ચન એવા હોય કે જે લોકોને બી ખબર હોય કે તમે એમને ફેક ના કરી શકો કે ભાઈ તમે જોબમાં કેમ આવો છો, કે ભાઈ આમાં સારી સેલરી છે, જોબ પરમેનન્ટ છે તમારી, તમને સોશિયલ રિસ્પેક્ટ મળે છે, તો એ બધું છે. હવે જયારે તમે એવું કહો છો કે ના તમે સમાજ સેવા કરવા આવો છો, એ લોકો તરત જ કાઉન્ટર ક્વેશ્ચન એવો જ કરી દે છે કે ભાઈ તો તમે એનજીઓ કેમ નથી ચલાવો. એટલે તમે જેની માટે જાઓ છો જોબમાં એ વસ્તુને ક્લિયરલી કહો અને એની પર જ સ્ટીક રહો, નહીં તો એ તમને 2-3 વાર ફરી ફરીને પૂછશે તો તમે અટવાઈ જશો. એટલે ઇન્ટરવ્યુ માટે ખાસ એ, પ્લસ બીજી વસ્તુ કે તમારે તમારું નામ કે સીટીએમાં નથી કહેવાનું હતું, જેવી રીતે યુપીએસસીમાં ડેફ ભરાવે છે એવું જીપીએસસીમાં નથી હોતું. તમારી આઈડેન્ટિટી તમારે સાથે, તમે જઈને જે નાનું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય કે તમે શું ગ્રેજ્યુએશન કર્યું છે, તમે પ્રિપેરેશન શું કરી છે, તમારી હોબીઝ શું છે, તો એટલામાંથી જે લોકોના ક્વેશ્ચન હોય છે એ જે છે તમારો કોર એરિયા છે એ તમે બહુ પ્રોપર પ્રિપેર કરીને જાઓ. જનરલી હોબી પર બી અમુક વાર બહુ જ ક્વેશ્ચન થતા હોય છે, તો તમારી હોબીને પ્રોપર પ્રિપેર કરો. કેમ આપવી જોઈએ તો એની માટે તમારા પોઝિટિવ પોઈન્ટ શું છે, એ સિવાય તમને એવું પૂછવામાં આવે કે તમારા નેગેટિવ પોઈન્ટ, હવે દરેક કોઈ હ્યુમન પરફેક્ટ નથી હોતો, તમારા નેગેટિવ પોઈન્ટ પણ હોય જ છે, તો તમે એની બી કહો કે ભાઈ મારા આટલા આટલા નેગેટિવ પોઈન્ટ છે જેની પર હું ઓલરેડી વર્કઆઉટ કરું છું અને હું ટ્રાય કરીશ કે ઓવરકમ થઈ શકે. એ લોકોને એવું નથી જોઈતું કે તમે સાચું ખોટું, તમને ઇન્ટરવ્યુમાં એ લોકો છે ને કોઈ દિવસ નોલેજ ચેક નથી કરતા. એટલે બહુ બધું એવું હતું કે જે લોકોએ મને પૂછ્યું એન્વાયરમેન્ટમાં વોટરની લિમિટ્સ હોય કે એરની લિમિટ્સ હોય, તો એ બધી મને કશું મગપ નતું કર્યું, કારણ કે ફિલ્ડ મારું મેં છોડી દીધું હતું. એટલે તો મેં કીધું સિમ્પલી કે સર મને નથી યાદ ને મેં એવું મગપ નથી કર્યું કે શું લિમિટ્સ હોય છે ને શું હોય છે, તો એ લોકોને એનાથી કોઈ ઇસ્યુ નથી હોતો. એ લોકો તમને પછી એનાલિટિકલ ક્વેશ્ચન પૂછતા હોય છે અને એ લોકો બહુ જ બહુ જ શાંત એન્વાયરમેન્ટ હોય છે, એટલે જેટલું મતલબ અંદર જતા પહેલા ડર લાગે ને ગભરાહટ થાય ને ત્યાં જઈને બહુ જ શાંતિ વાળું હોય છે. એ લોકો બહુ જ કોઓપરેટિવ હોય છે, તમને જરા પણ એવું ફીલ નથી કરાવતા કે ભાઈ તમે બહુ ઇન્ટરવ્યુ આપવા આવો છો અને બહુ જ મોટી જગ્યા છે અને એવું કશું જ નહીં. એટલે બહુ જ શાંત રહીને જાઓ, એ લોકો પણ એટલું જ કોઓપરેટ કરતા હોય છે. નથી આવડતું વિચારવાનો ટાઈમ જોઈતો હોય તો એ લોકો વિચારવાનો ટાઈમ પણ આપે છે, આવું નહીં તો આવું કેમ, તમે આવું કીધું તું તો તમને, અને તમારી ભૂલ થાય તો તમે એક્સેપ્ટ કરો, કેમ કે એ લોકોને એવું નથી જોઈતું હતું કે કોઈ ઓફિસર કોઈ દિવસ એની લાઈફ ટાઈમમાં ભૂલ નથી જ કરવાનો. હ્યુમન નેચર છે, કઈ ને કઈ એરર બી થઈ શકે. તમારી જે કેવી કેરેક્ટરિસ્ટિક છે એ ત્યાં દેખાવી જોઈએ કે ભાઈ એક ઓફિસરની કેરેક્ટરિસ્ટિક આવી આવી છે અને તે મારામાં આટલું આટલું છે. તમે ભૂલ કરો છો તેને કરેક્ટ કઈ રીતે કરશો તો એ લોકો તમને પૂછતા હોય છે, તમે એ રીતે એમને કહી શકો કે સર આ રીતનું આવું કંઈક થશે તો હું આ રીતનું કંઈક કરીશ. અને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પણ હોય છે, મેં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કર્યું હતું તો મને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન કર્યા હતા કે રૂમમાં એસી છે તો તમે વાપરશો કે નહીં વાપરો, તો એ રીતના ક્વેશ્ચન પણ હોય છે. એટલે તમે એ રીતનું બી બધું પ્રિપેર કરીને જાઓ હોલિસ્ટિક, એ વધારે સારું રહેશે.